હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારા તરફથી ખૂબ બધા સારા પ્રતિભાવ મળ્યા છે અને તમને બધાને આ નવી સિરીઝ બહુ જ ગમી છે, એ માટે થેન્ક યુ વેરી મચ. આપણે આજ જે સિરીઝ છે એને આગળ વધારીશું. અને તમે બધાએ પૂછ્યું છે કે હવે તમે વાનગીઓ વિશે જણાવો, તો હવે એના વિશેની આપણે વાત કરીશું. કે સૌથી પહેલાં તો આપણે જ્યારે પણ ઉઠતા હોઈએ, એટલે કે સવારના ઉઠીએ ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ કે પાણી પીતા હોઈએ અને એના પછી ચા, દૂધ, કોફી અને એની સાથે થોડો હળવો નાસ્તો લેતા હોઈએ છીએ, એટલે કે બ્રેકફાસ્ટ. તો બ્રેકફાસ્ટ છે, આજે આપણે બ્રેકફાસ્ટ વિશેની વાત કરીશું. સૌથી અગત્યનું જો કોઈ પણ મીલ છે એ છે બ્રેકફાસ્ટ. હંમેશા આપણા ગુજરાતીમાં પણ કહેવત છે કે તમે જ્યારે સવારનો નાસ્તો કરો ને ત્યારે રાજાની જેમ નાસ્તો કરો, બપોરનું જે ભોજન લો ને એ રાણીની જેમ ખાઓ, અને જ્યારે રાતનું ડિનર લ્યો ને ત્યારે એક કોઈ કંગાળની જેમ તમે જમો. તો આના પાછળનું રહસ્ય શું છે? તો જ્યારે પણ આપણે બ્રેકફાસ્ટ લેતા હોઈએ, આપણે ઊંધું કરી નાખ્યું છે. આપણે શું કરીએ છીએ કે બ્રેકફાસ્ટ એકદમ હળવો નાસ્તો કરતા હોઈએ છીએ, બપોરનું મીલ એકદમ પરફેક્ટ અને સાંજનું વધારે હેવી લેતા હોઈએ છીએ. એના કારણે આપણી આખી સિસ્ટમ ઊંધી ચાલે છે અને એના કારણે વજન વધે છે. કારણ કે રાતના આપણે હેવી ફૂડ ખાઈએ અને પછી આપણે રાતના વોકિંગ માટે કે કંઈ જતા નથી હોતા, ઘરે બેસી જ રહેતા હોઈએ છીએ અને એના કારણે વજન વધવાના પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો સૌથી પહેલાં તો બ્રેકફાસ્ટ એકદમ લેવિસલી લેવું જોઈએ તમારે. એના માટે તમારે થોડી મહેનત કરવી પડશે, ગૃહિણીઓએ થોડી એફર્ટ લેવી પડશે, પણ હું એના પણ તમને ઉપાય સૂચવી જ દઈશ કે તમે શું પ્લાન કરશો ને તો બ્રેકફાસ્ટ તમે ઇઝીલી બનાવી શકશો. તો સૌથી પહેલાં તો બ્રેકફાસ્ટમાં શું કરવાનું? તો જ્યારે પણ આપણે સવારના ઉઠતા હોઈએ ત્યારે હંમેશા ઉઠીને ગરમ પાણી પી લેવાનું. તમે બે ગ્લાસ જો ગરમ પાણી પીશો ને તો એના કારણે તમારી ડાયજેશન પાવર છે એ સિસ્ટમ જે છે એકદમ સ્મૂથ થશે અને તમને જે કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ થાય છે એ પણ નહીં થાય. ઘણા લોકો લીંબુ પણ એમાં ઉમેરતા હોય છે, તો જો તમને ઈચ્છો અને જો તમને સદતું હોય તો તમે ઉમેરી શકો છો. કારણ કે લીંબુ ઉમેરવાથી એમાં એસિડનું પ્રમાણ વધે છે અને સવારના આપણા બોડીમાં પણ એસિડનું પ્રમાણ વધારે જ હોય છે, એટલે જો તમને માફક આવે તો તમારે લીંબુ એમાં એડ કરવાનું છે, નહીં તો સાદું ગરમ પાણી પી લેવાનું છે. પછી આપણે ડાયરેક્ટ શું કરતા હોઈએ છીએ કે ચા અથવા દૂધ અથવા કોફી એ પીતા હોઈએ છીએ. તો જો તમે દૂધ લેતા હો તો બેસ્ટ છે, એમાં કંઈ જ પ્રોબ્લેમ નથી, પણ ચા કે કોફી પીતા હો તો એ પીતા પહેલાં તમે એક કેળું ખાઓ અથવા ચાર બદામ ખાઓ, કોઈ પણ સ્વીટ ફ્રૂટ ખાઓ, એટલે કેળું લઈ શકો, પપૈયું લઈ શકો અથવા ચીકુ પણ લઈ શકો છો, અંજીર પણ ખાઈ શકો છો, આવા ખજૂર પણ લઈ શકો છો. આ અલગ અલગ ઓપ્શન તમે લઈ શકો છો. આમ કરવાથી શું થશે કે તમારું જે બોડી છે એને એવો, તમારું જે અંદરનું ડાયજેશન પાવર છે એ ધીમે ધીમે જાગૃત થશે. એટલે કે 12 કલાક સુધી કંઈ જ તમે ખાધું નથી, એટલે આંતરડું છે એ એક્ટિવેટ કરવા માટે આવું જો તમે કોઈ ફૂડ ખાશો ને તો આંતરડાને પણ એ સુપાચ્ય થશે અને તમારા માટે પણ બહુ જ સારું રહેશે. કે આ બધા જે મેં તમને નામ આપ્યા ને એ સોર્સ ઓફ એનર્જી છે, એટલે કે તમે એક કેળું ખાશો ને તો તમને એવું ફીલ થશે કે ના, મારામાં એક એનર્જી આવી ગઈ. એટલે સવારના જે ડલનેસ લાગે છે, જે લથાર્જિક આપણે લાગતો હોય, સવારના આપણે એવું થાય કે મૂડ જ નથી આવતો, કામ કરવાની ઈચ્છા જ નથી થતી, શરીર ચાલતું જ નથી, તો આવા જે પ્રોબ્લેમ થાય છે ને એ બધા જ પ્રોબ્લેમ આ વસ્તુ ખાવાથી દૂર થઈ જશે. હવે જેને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે એ ચાર બદામ ખાઈ શકે છે, અને રાતના પલાળી લેવાની છે એ બદામ અને સવારના એ બદામને ચાવી ચાવીને ખાઈ લેવાની છે. પછી તમે ઘરનું કામ કરો અને એની સાથે થોડું ઘણું વર્કઆઉટ પણ કરો. હંમેશા જ્યારે પણ તમે ડાયટ કરતા હો કે તમે થોડું વજન ઘટાડવા ઈચ્છતા હો ત્યારે ડાયટની સાથે સાથે એક્સરસાઇઝ તો મસ્ટ છે, ખાલી ફૂડ ઉપર નહીં થાય. એટલે તમારે રોજની 30 મિનિટ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. તમને મનગમતી એક્સરસાઇઝ કરો, તમે અલગ અલગ ટાઈપની એક્સરસાઇઝ તમે કરી શકો છો. હવે આના માટે મારે તમને સજેશન આપવાની જરૂર નથી, તમે વોકિંગ પણ કરી શકો છો, રનિંગ પણ કરી શકો છો, સાયકલિંગ પણ કરી શકો છો. એના સિવાય પ્રાણાયામ છે, હળવી કસરત છે અને સૂર્ય નમસ્કાર છે, એ પણ તમે બધું જ કરી શકો છો. આ રીતે અલગ અલગ એક્સરસાઇઝ તમે કરી અને તમારા બોડીને વધારે શેપઅપ કરી શકો છો. તો કોઈ પણ કસરત તમે 30 મિનિટ માટે કરો અને પછી તમારો બ્રેકફાસ્ટ લો, એટલે કે તમે નાસ્તો કરો. હવે આ નાસ્તા માટેનું તમે જો પ્રી પ્લાન કર્યું હશે તો જ તમે વ્યવસ્થિત રીતે નાસ્તો બનાવી શકશો. નહીં તો હંમેશા શું થતું હોય છે કે ચા, દૂધ, કોફી સાથે આપણે ખાખરો છે, ખારી બિસ્કિટ છે, સેવ મમરા છે,
કે ઘરમાં કોઈ પણ ફ્રાઈડ વસ્તુ પડી હોય એ લઈ લઈએ, અથવા બ્રેડ પડી હોય તો એ શેકીને ખાઈ લેતા હોઈએ છે. આવી રીતે અલગ અલગ નાસ્તો કરતા હોઈએ છે. અથવા ઘણા લોકો એવા છે કે જે નાસ્તો કરતા જ નથી હોતા, ફક્ત ચા દૂધ કે કોફી એ લઈ લે, એટલે એને એવું થાય કે ના બસ હવે નાસ્તાની જરૂર નથી. પણ ના, ચોક્કસથી નાસ્તો કરવો જરૂરી છે. અને જો આપણે નાસ્તા વિશેની વાતો કરીએ તો એના માટે બહુ જ બધા ઓપ્શન્સ છે. સૌથી પહેલાં તો આપણે શું યાદ આવે, ઉપમા અને પૌવા, એની સાથે મગ અને ખાખરા, આ બધા બેસ્ટ ઓપ્શન છે. હવે તમે જ્યારે ઉપમા બનાવી રહ્યા છો, પૌવા બનાવી રહ્યા છો, તો એ બનાવવાનું બહુ જ ઇઝી છે. વિધિન 5 મિનિટ તમે એની તૈયારી કરી અને બનાવી શકો છો. જો મગ બનાવવા હોય તો તમે અગાઉથી પલાળી રાખો, અથવા તો તેને રાતના પલાળી રાખો, અથવા સવારના તમે એને પલાળ્યા વગર પણ ડાયરેક્ટ સીટી વગાડશો તો તમે એમાં પણ બાફી જ શકો છો, અને પછી એને વગાડીને ખાખરા સાથે પણ ખાઈ શકો છો. એટલે મગ, ઉપમા, પૌવા આ 3 વસ્તુ તો થઈ. એની સાથે સાઉથ ઇન્ડિયન વાનગી છે કે ઇડલી અને ઢોસા. જો તમે બેટર સવાર રાતના રાખી દીધું હોય તો તમે એ પણ બનાવી શકો છો. તમે ખમણ ઢોકળા બનાવી શકો છો. ઢોકળામાં પણ બહુ જ બધી વેરાયટી બનાવી શકો છો. ખમણ ઢોકળા બની શકે છે, એની સાથે તમે મગના ઢોકળા પણ બનાવી શકો છો. પણ આ બધા જ માટે કેવું છે કે તમારે અગાઉથી પ્રી પ્લાન કરવું જરૂરી છે. તો એના માટે તમે શું કરી શકો છો કે વીકમાં એક દિવસ બેસીને, એટલે કે સન્ડે તમે બેસી અને આખા વીકનું પ્લાન કરી લો કે મારે 7 દિવસ દરમિયાન શું શું બ્રેકફાસ્ટ બનાવવાનું છે. તમે ચોક્કસથી રિપીટ કરી શકો છો. એવું નથી કે રોજે રોજ નવો જ બ્રેકફાસ્ટ જોઈએ. થેપલા બનાવી શકો છો, પરાઠા પણ બનાવી શકો છો, મસાલા પરાઠા પણ બનાવી શકો છો. તો એ તમે ઝડપથી બનાવી શકશો. તો હંમેશા બ્રેકફાસ્ટ હોવું જોઈએ, એવો હોવો જોઈએ કે જે તમને હેલ્ધી પણ રાખે, એટલે કે તમને જે જોઈતા ન્યુટ્રિયન્ટ છે એ પણ મળી જાય. એની સાથે સાથે તમે ગૃહિણી છો, મને ખબર છે, હું તમારા જેવી જ છું, એટલે આપણે પણ આપણું ધ્યાન રાખવું પડે, બેલેન્સ હોવું જોઈએ. એવું ન થાય કે આપણે દરેક ટાઈમે કિચનમાં જ રહીએ અને એવરી ટાઈમ કંઈક નવું નવું બનાવ્યા કરીએ અને આપણી પોતાની હેલ્થ ઉપર ન ધ્યાન આપીએ. તો અત્યારના જે વાત છે એ આપણી પોતાના હેલ્થ માટેની જ વાત છે. તો હંમેશા એવું પ્રી પ્લાન કરો તમે કે મારે 7 દિવસ માટે આ આ બ્રેકફાસ્ટ બનાવવાના છે, અને એના માટેની તમે તૈયારી કરી લો. એટલે કે કાંઈ વેજીટેબલ્સ જોઈતા હોય તો એ તમને આગલા દિવસે પ્રી પ્લાન કરી લો. આગલા દિવસે તમારી પાસે એ હોવું જોઈએ. તમે પુડલા પણ બનાવી શકો છો, જેને અત્યારે પેનકેક કહેવામાં આવે છે, કે તે ચણાના લોટના તમે પુડલા બનાવો. તો ચોખાના લોટ અને ચણાના લોટને મિક્સ કરી અને એના બહુ જ બધા વેજીટેબલ એની અંદર તમે ઉમેરી દો અને મિક્સ કરીને ફટાફટ પુડલા બનાવી શકો છો. એવી રીતે અપ્પમ પણ બનાવી શકો છો. હવે સોજીની જ તમે વાત લો તો સોજીમાંથી કેટલી બધી વાનગી બને. તો સોજી તો એવી વાનગી, એવી વસ્તુ છે કે જેમાંથી તમે કોઈ પણ વાનગી બનાવો ને એ બધી જ ઇન્સ્ટન્ટ બને છે. તો સોજીમાંથી ઉપમા બનશે, પછી સોજીમાંથી ઇડલી બનશે, સોજીમાંથી ઢોસા બનશે, સોજીમાંથી ઉત્તપમ પણ બનશે, સોજીમાંથી અપ્પમ પણ બનશે, અને સોજીમાંથી પુડલા પણ બનશે. સોજીમાં બહુ જ બધા વેજીટેબલ નાખી દો તો એ પુડલા પણ બની શકશે. સોજીમાંથી હાંડવો પણ બનશે. તો એક સોજીમાંથી આપણે કેટલી બધી વાનગી બનાવી શકીએ છીએ. તો તમે એવું રાખી શકો છો કે આજે હું 7 દિવસનું તમે જ્યારે પણ પ્લાન કરતા હો ત્યારે તમે એવું વિચારો કે આજે સોજીનો વારો, એટલે કે ઉપમાનો આજે વારો છે. તો વીકમાં 2 વખત તમે સોજીને રિપીટ કરી શકો. તો એક દિવસ ઉપમા બનાવો અને એક દિવસ એમાંથી ઇડલી બનાવી શકો છો. હવે ઇડલી સાથે તમે એવી ચટણી રાખો કે પેલી પોડી ચટણી છે એ તમે બનાવીને તૈયાર રાખો, તો એ ઇડલી ઉપર તમે જસ્ટ વઘારી નાખશો તો પણ સરસ લાગશે, અને એ પોડી ચટણી સાથે પણ ઇડલી સરસ જ લાગવાની છે. એટલે કોકોનટ ચટણી નહીં કે સાંભારની તમારે સવારે બનાવવાની જરૂર નથી. તો આવું જો તમે પ્રી પ્લાન કરશો તો તમે બ્રેકફાસ્ટ ચોક્કસથી પરફેક્ટ ઘરે બનાવી શકશો. હવે આ રીતે આપણે ઉપમાની વાત કરી, એ રીતે અલગ અલગ ટાઈપના ઢોકળાની વાત કરીએ. તો ખમણ ઢોકળા આપણે બનાવી શકીએ છીએ. એ રીતે મગની દાળના ઢોકળા, એટલે કે મગની દાળ રાતના પલાળી લેવાની અને સવારના એને ક્રશ કરી અને એની સાથે તમે બહુ જ બધા વેજીટેબલ ઉમેરી શકો, અથવા તો એની અંદર તમે ભાજી ઉમેરી શકો. પાલકની ભાજી પણ ઉમેરી શકો છો, મેથીની ભાજી પણ ઉમેરી શકો છો, અને એ રીતે એમાંથી પુડલા પણ બનાવી શકો અને ઢોકળા પણ બનાવી શકો. સોજીના પણ ઢોકળા બહુ જ સરસ બને છે. તો આ રીતે તમે ઢોકળામાં પણ બહુ જ બધી વેરાયટી બનાવી શકો છો. એક દિવસ તમે એવું રાખો કે વઘારેલી રોટલી બનાવો અથવા ખાખરા વઘારી નાખો, તો એ પણ બહુ જ સરસ લાગે છે. તમે ખાખરાને વઘારી નાખો અને એમાં કોબી છે, કેપ્સિકમ છે, એની સાથે બારીક સમારેલા ટમેટા છે, એ બધું જ તમે ઉમેરી દો વઘારેલા ખાખરામાં. અને ખાખરાને તમે દહીં સાથે પણ વઘારી શકો છો, એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. આ બધા જ વેજીટેબલ તમારે સાંતળી લેવાના છે અને એની અંદર 2-3 ટેબલ સ્પૂન દહીં ઉમેરી દેવાનું છે. પછી એની અંદર તમે મસાલો કરી લો અને ખાખરાનો ભૂક્કો ઉમેરી દો.
અને પછી થોડું મિક્સ કરી લો. આ રીતે તમે મસાલા ખાખરા પણ બનાવી શકો છો અને એ પણ સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તો આ રીતે અલગ અલગ વાનગીઓનું તમારે પ્લાનિંગ કરવાનું છે. અને હા, ગૃહિણીઓને હું ખાસ વાત કહીશ કે જો તમારે બધા માટે બનાવવાનું છે પણ સૌથી પહેલાં તમારી ખાસ ધ્યાન રાખવાની છે, કારણ કે તમે ઘરના પાવર હાઉસ છો. તમે જ્યારે ડલ થશો, ડાઉન થશો, તો તમારું આખું ઘર ડાઉન અને ડલ થઈ જશે. એટલે તમારે તમારી જાતની ખાસ કેર કરવાની છે. અને ખાસ કરીને 40+ જે લેડીઝ છે કે 35+ જે લેડીઝ છે ને, એ શું કરે છે કે પોતાના પ્રત્યે બહુ જ લથાર્જિક થઈ જાય છે, કે પોતાનું જરાય ધ્યાન નથી રાખતી. ઘરનું ધ્યાન રાખે અને ઘરના બધા જ ફેમિલી મેમ્બર્સનું, એટલે છોકરાઓનું વધારે કેર કરતી હોય છે. પણ જ્યારે પછી શું થાય છે કે નાના મોટા પ્રોબ્લેમ્સ એમને ઊભા થતા હોય છે. તો તમારે ખાસ પોતાનું ધ્યાન રાખવાનું છે. બ્રેકફાસ્ટ એકદમ પરફેક્ટલી લેવાનું છે. તમારે રોજ સવારના વર્કઆઉટ પણ કરવાનું છે. કંઈ ન હોય તો સવારના વહેલા ઉઠીને ચાલવા જતા રહેવાનું છે. ફ્રેશ એર મળશે તો ખૂબ જ મજા આવશે અને તમારું માઇન્ડ એકદમ સરસ ફ્રેશ રહેશે અને તમે એકદમ એનર્જી ફીલ કરશો. જો આવું કરી જોજો. તમે ના કરતા હો ને તો મારી સલાહ માની અને તમે 5 દિવસ માટે વોકિંગ કરવા જશો ને તો તમને એવું થશે કે ના, હવે 6ઠ્ઠા દિવસે તો હું ચોક્કસથી જાઉં. અને જ્યારે તમે વોકિંગ કરીને ઘરે પાછા આવશો ને ત્યારે તમારામાં એનર્જી લેવલ ડબલ થઈ ગયું હશે અને તમને એમ થશે કે ના, હું આ પણ બનાવી લઉં, આ પણ બનાવી લઉં, આ પણ બનાવી લઉં. અને તમારામાં એક જાતનો ઉત્સાહ આવી જશે કે ના, ચાલો હવે તો મારે એકદમ સરસ રીતે મારું કામ કરવાનું છે અને સાથે સાથે ફેમિલીનો પણ ખ્યાલ રાખવાનું છે. તો હવે આ રીતે બ્રેકફાસ્ટ તમે ચોક્કસથી બનાવજો. અને અલગ અલગ એમાં ઘણી બધી વેરાયટીઝ છે. જો આજે તો મેં તમને આટલીક વેરાયટીઝના નામ આપ્યા છે. આના સિવાય પણ હજી ઘણી બધી વાનગીઓ અને વાનગીઓની વાતો આપણે કરીશું અને આ વસ્તુનું ડિસ્કશન પણ કરીશું કે આ બ્રેકફાસ્ટ હંમેશા તમે લ્યો એ બહુ જ સારામાં સારી રીતે લેવું જોઈએ. અને એમાં તમારે જો સારી એવી કેલરી કન્ઝ્યુમ થાય તો પણ કોઈ ચિંતા નથી, કારણ કે આપણે આખો દિવસ દોડવાનું છે અને એ કેલરી તમારી જે છે એ બધી જ બળી જ જવાની છે. એટલે અને બીજું હંમેશા ધ્યાન રાખો કે તમે જે ખાઓ છો ને એની ગણતરી ન કરો. એટલે કે આટલું કાર્બોહાઈડ્રેટ મેં ખાધું કે આટલી ફેટ ખાધી કે આટલું પ્રોટીન મેં લીધું, એની ગણતરી કરવાની જરાય જરૂર નથી. મજાથી ખાઓ, મસ્તીથી ખાઓ, ચોક્કસથી તમે એનર્જી બાળી જ લેવાના છો. કારણ કે આપણે જે બધા છીએ એ એવા લેડી છીએ કે જે કોઈ બેસી નથી રહેવાનું, ઘરમાં પગવાડીને બેસવાનું નથી. એ બહારના પણ 17 જાતના કામ કરે છે, ઘરના પણ કામ કરે છે, ફેમિલીને પણ સાચવે છે અને હવે એડિશનલી પોતા માટે પણ ટાઈમ કાઢી અને વોકિંગ કરવા પણ જાય છે. તો આ બધી જ એનર્જી બર્ન થઈ જવાની છે. હંમેશા ફૂડમાંથી જે આનંદ મળે છે ને એ ક્યાંયથી નથી મળતું. એટલે ખાવાથી જે સંતોષ મળે છે ને એ સંતોષ જ તમારા વેઇટ લોસ માટે ઉપયોગી બનશે. એટલે વજન ઘટાડવા માટે ખાવાનું ચોક્કસ છે. આ એક મારો નવો નિયમ છે કે વજન ઘટાડવા માટે ખાવાનું છોડવાનું નથી, ખાવાનું છે આપણે, તો જ આપણું વજન ઘટશે. એટલે આ નિયમને ફોલો કરજો અને સરસ સરસ વાનગીઓ બનાવજો. અને ઘરમાં બનાવેલી શુદ્ધ વાનગીઓ ચોક્કસથી તમારા વજન ઘટાડવાનો જે તમારો મોટો છે એને આગળ વધારશે અને એમાં ચોક્કસ હેલ્પફુલ થશે. અને હા, હજી હું તમને બીજી એક વાત કહીશ કે જો તમને પોતાની જાતે તમને પ્લાન કરતા ન આવડતું હોય કે ન ફાવતું હોય, એવું થાય કે ભાઈ મને મેન્યુ પ્લાન કરતા નથી આવડતું કે નથી ફાવતું, તો હું તમારી સાથે છું. મને જણાવજો. તમે મને મેસેન્જરમાં મેસેજ કરી શકો છો, તમે મને ઇન્સ્ટા પર પણ મેસેજ કરી શકો છો. તો હું તમારા ફેમિલીને ધ્યાનમાં રાખીને, તમારા ફેમિલીના લાઇક્સ અને ડિસલાઇકને ધ્યાનમાં રાખીને મેન્યુ પ્લાન ચોક્કસથી કરી આપીશ. અને આ તો આપણે રોજબરોજનું મેન્યુ પ્લાન કરવાનું છે. એમાં ડિનરનું મેન્યુ આવી જાય, લંચનું મેન્યુ આવી જાય, બ્રેકફાસ્ટનું મેન્યુ, એ અલગ અલગ ટાઈપના બધા જ મેન્યુ આપણે પ્લાન કરી શકીએ છીએ. હું તમે મને જણાવશો એવી રીતે હું તમને ચોક્કસથી પ્લાન કરી આપીશ. અને એના સિવાય હવે તો આપણે કિટી પાર્ટીઝ પણ કરી રહ્યા છીએ, કારણ કે હવે તો બહાર જવાનું થાય જ છે અને ગમે પણ છે કે આટલા વખતથી આપણે કોઈને મળ્યા નથી તો હવે ચોક્કસ મળીએ. તો આવા નાના નાના ગેટ ટુગેધર અને કિટી પાર્ટીઝના જો મેન્યુ પ્લાન કરવા હોય અને એના માટેની કોઈ સ્પેશિયલ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી રેસિપીઝ તમને જોઈતી હોય તો ચોક્કસથી મને જણાવજો, મેસેન્જરમાં જણાવજો અને ઇન્સ્ટા મેસેજમાં પણ જણાવજો. હું તમારી સાથે જ છું અને તમે જ્યાં મુશ્કેલીમાં મુકાવ ત્યાં હું ચોક્કસ તમને એમાં હેલ્પફુલ થઈશ. તો હવે અત્યારે આપણે બ્રેકફાસ્ટની વાત કરી, સવારના શું લેવાનું એની વાત કરી, બ્રેકફાસ્ટની વાત કરી અને હવે એના પછીનો જે ટર્ન આવશે એ છે મિડ મીલ, એટલે કે 11 વાગે.
આપણે 9:30 નાસ્તો કર્યો હોય 9:01 વાગે તો 11 વાગે આપણે શું ખાવું જોઈએ એની વાત કરીશું અને પછી લંચની વાત કરીશું પણ એ નેક્સ્ટ વીક. ત્યાં સુધી બાય બાય.